ખબર હે ઓલા સમનાની છોકરો ધામણો થયો હે? શું વાત કરે છે? અલ્યા હમણાં સુધી તો એને સડી પહેરતા નતું આવડતું. અરે પપ્પા ઈ વાત જવા દો, ઓલા પમરા ને આજે બીજો બાબો ધામણો થયો હે. અમરો ચિયો ઉલો તારો ગોઠી? ઓવે પપ્પા, અમે એપળી પેપળી રમતા તા અને એનો પગ ભાજી ગયો તો ને ઈ. એવું એમ? ભલે ધામણો છો, મારા તો આશીર્વાદ છે કે 20-25 ડઝન છોકરો નો બાપ બને. હવે એને આશીર્વાદ આલો, કોક વાર મારા બાજુ તો જોવો. અલ્યા તને તો મોટા આશીર્વાદ આલો છો, પછી ડઝન છોકરો નો બાપ બનજે જા. હવે પેલા લગ્ન કરાવો, પછી છોકરા ના આશીર્વાદ આલજો. કરાવો છો? હવે પેલા તું જા ડોમરાબાની હતી બેણો ભરીને સાહ લેતો આય. હવે સાહ તો લઈ આવું હું, પણ જો આ વૈશાખ મહિનામાં મારા લગ્ન ના થયા ને તો પછી કેતા નહીં મને કહી દઉં હું. અરે કોઈ નાખું તું ટેન્શન ના લે, આટલા વર સુધી તારા લગ્ન નથી છ તો કોઈ દાડો કોઈ કીધું છે તને? આ વૈશાખ જો ને તો ગઢડું પકડવા વાળો ગોતી લેજો, આગળ ગઢડું લઈને જાતો હોય. આણે મને મારવાની વાત કરી કે એના મરવાની? આ સભવું પડશે. આ સકડા વાળા ને કીધું કીધું મિલતો ના, પણ હરામ જો આબા. અલ્યા ભાઈ આ વ્યાસી નું ઘર છે? ના થુકશી નું છે. તમે કોણ? મેં મન કઈ ઓળખણ ના પડી. તમે ચોથી ઓળખો મારો હાહરું, ખબર છે ને? તાર નાકડે લટકવાના દાડા આયા તા ને, તાર મોનો પોટો નો બાટલો અમે લઈને આયા તા તમારા હાટું. અલ્યા માદળા તું? અલ્યા આય આય ભૂડા, તો તારા બાપ નું માથું આવે છોકરાને ફેલાયો તો પણ સાવળે નથી પકડ્યા અમને. અલ્યા આવી અફવા કોણે ફેલાઈ? મારો છોકરો પેણો મને ખબર નહી. હવે અફવા છે ની વર્લ્ડ હબ ને ઇસ્ટોરિયો માં તો કંકુતરીઓ ના ફોટા ચડાવેલા છે, મેં અમાર વેવણ ના ફૂન માં જોયું તું. હવે ઈ તો છીએ કે ભૂલતા મેલ્યું પૂરું હશે મોડા. હવે ખોટું ના બોલ, છોકરાની બહુ ને ટવકો પાડ કે બાપ માદળો આયા છે, પગે લાજીન આશીર્વાદ લો અને મસ્ત રગડા દેવો સામે લો. અલ્યા માદળા તું ગોડો થઈ ગયો છે કે શું? ના હજી ગોડો નથી છો, પણ મારો ભત્રીજો ઘૂકલો એના ઉંદડા દેવડા છોકરા ને મને રમાડવા હાલશે ને, તાર ગોડો થાયશ મો. અલ્યા તું ઢાઢો પડી, આ ઘૂકલો છે ને પનોતી છે, એની દો હવાર જોન છડાઈ દો હવાર પાસી આવીશે. વાત કરે છે તું? આ ખાજો તારી બાઈ ની શોગન? મારી બાઈ ની શોગન બસ ખીજડીન ખીજડીન બોલતો દો હવાર વગડાયા છે, પણ વહુ હજી આ મોગરો વટીન અંદર નથી આવ્યો. અલ્યા પણ આવું બધું છું છે તો તમારે મને તો કેવાય ને ભૂડું. હવે ઘણો હાસો ના થા, 40 ફોન કર્યા તા તાર છોકરા ને, વહુ ને એકે નથી પાડ્યો. અલ્યા તું છોકરા નું નામ મેલ, હવે કેમ દારૂ પીવા માંડ્યો છે કે શું? અલ્યા ના ના દારૂ તો નથી પીતો, પણ મારા હારામાં અંદર વાયરસ પહેરી ગયો તો તે ગાળાની હબડાથી બોલાવે, મહેમાન આવે તો છૂટો તપેલો સોડે તો અપડેટ કરાવવા મેલ્યો છે. હવે મસ્તી શું કરે છે? છોકરામાં જ કોઈ વાયરસ પહેરતા હશે કોઈ ભોડા? અલ્યા તને ખબર જ નથી, ભલે હિસ્ટોરમાંથી જે છોકરા ડાઉનલોડ કરીને લાવો ને એમાં વાયરસ પહેરી જાય. આમાં તો 7-8 વાર પેઠો તો તારે ચો ડાઉનલોડ કરવાની જરૂર પડે? અલ્યા ડોશી છે નહી, ડોશી હતી. શું વાત કરે છે તું? આ હોવે અલ્યા એક દાડો. અહીંયા શું જોવે છે? કરોળી બીજી છે કે શું? મેં કીધું ફલે બેગ માં પહેરી જાય છે ભોડા, હવે ઈ પિક્ચર માં પહે કોઈ જે તું હોય કે ને ભોડા. અલ્યા શું વાત કરું તને, મારી ડૂસી પડી મોદી ખાટલામાં રાડન કૂકવા, પોણી પીવો તો સૂટા લૂટા ના ઘા કરે કે, પછી હું એને દવાખાને લઈ ગયો, ઓલા કાળા કાળા પીઠા વાળા આવે ને એવા રિપોર્ટ કરાયા તો ખબર પડી કે એને બ્લડ કેન્સર છે. આ પડી
તો ખૂબ હેરાન થઈને મરી હશે હો. ના ના અલ્યા, થોડી વાર પછી ડોક્ટર સાહેબ નો ફોન આવ્યો કે તમારા રિપોર્ટ બદલાઈ ગયા હતા. તમારી ડોશી ને કેન્સર નહીં, ડાયાબિટીસ છે. જો વાત કરે છે તો કોને આડે આયા કહેવાય. બસ એ ઓમ નોમ ખુશ થઈ હતી અને મેં ખુશીમાં ખુશીમાં એને મીઠાઈ ના ચાર ટકરા ખવડાયા. પ્રા ઈ તે રેડી કર્યું હો. ડોશી મારી પ્રી રેડી કહેવાય? ડોશી મારી પ્રી પણ ટપો ના પડ્યો મને. અલ્યા ડાયાબિટીસ વાળા ને મેઠણ ના ખબર વરાય ને ભૂડા. ઓ એનો મતલબ કે વગર બંદૂક કે ભડાકો કર્યો પ્રો એમ ને? હવે ભડાકો કરવો તો નતો પણ ભૂલ તો થઈ ગયો ઈ તો. આ તો હવે અમારે ઘુઘુ નો ચોક હગુ કરાવો, નકા ડોશી ના મર્ડર કેસ માં અંદર ગલાઈશ. પ્રા ધમકી આલે છે તું આ માદળા ને? ના ના પ્રેમ થી કઉ છું. હા તો ઠીક છે, ઉડતું તીર લીધું આ માદળા થી. તમે તો આમ કોઈ છોકરી ધ્યાન માં છે કે પછી ગોતવા જવું પડશે? અરે સુશીલ અને સંસ્કારી છોકરી છે એક મારા ધ્યાન માં. તમને ટેમ મળે એટલે મને રિંગ કરો, એટલે આપણે જઈને જોઈ આવા અને હગાઈ કરો. પ્રીપાકી હવે ભોડું મારે જો કઈ મુકેશ અંબાણી ની જેમ કંપનીઓ ખોલેલી છે તે મને ટાઈમ ના મળે. હું તો કું અત્યારે જ બોલાવરા. એટલે મહેમાન ને હોય બોલાવાશે? હવે તમારે જેલ માં જવાની ઈચ્છા હોય તો આપણે અહીંયા જાયશું, એમાં વરીશું. અરે તારા ઘુઘુ ને તૈયાર કર, મહેમાન હોય જ આવશે. ના શું આવે? અરે આ માદળો છે ને એટલે લોઢામાં લોબો લીટો જોઈએ, સમજ્યો? પૂરતું દિલ્હી તું છે તો ભોગવવું તો પડશે માદળા. છોડી ભલે ગમે એવી સુશીલ ને સંસ્કારી હોય પણ મને નથી લાગતું કે આ સોટી વાળાનો ચોય મેળ પડે. આ હારું પનોતી છે. તમારું શું કેવું?